રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, આવો સાંભળીએ. આપ સૌને વિગત છે કે ગઈકાલે નાના મોકાજી સર્કલની બાજુમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે 5:30 વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી, જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે. અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ. એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. હવે આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશે. એને અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNB માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફ્ટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. અત્યારે SIT ની રચના કરવામાં આવી છે, એ અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે, એની માટે સ્પેશિયલ SIT ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે. સીપી સાહેબ, એક તરફ તમે એમ કહો છો કે એને પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે, કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન SP અને DCP એ ત્રણે ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એના ફોટા છે. જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ન થાય. અને જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પરમિશન
પરમિશન તમે આપો છો તો કેમ તમે તમે મેન્શન કરો છો કે ફાઇલની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે, કેવી રીતે શક્ય બને? એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફ્ટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શકીએ. આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે. કલ શામ કો જે ટીઆરપી કે અંદર ગેમિંગ ઝોન કે અંદર જો બના હૈ ઉસકે અનુસંધાન મેં આજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન કે અંદર આઈપીસી 304 308 337 338 114 મુજબ 6 આરોપીઓ કે ઉપર ગુના દાખિલ કિયા ગયા હૈ. ઉનકે ઉસકે ઉસમેં સે 2 આરોપીઓ કો અભી પોલીસને અરેસ્ટ કિયા હુઆ હૈ. બાકી 4 આરોપીઓ કે લિયે સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ કી ટીમ કામ કરી રહી છે કે બાકી આરોપીઓ કો જિતની જલ્દી સે જલ્દી હમ પકડ સકે ઓર એફએસએલ કી ટીમ કે સાથ મિલકે જિતને ભી વૈજ્ઞાનિક પુરાવા ઇકઠ્ઠે કરને હૈ વો ઇકઠ્ઠે કરને કી પ્રયાસ ચાલુ મેં હૈ. હમારા પ્રયાસ રહેગા કે જિતની સે જલ્દી કે જલ્દી હમ લોગ ઇસ કેસ કે ઇન્વેસ્ટિગેશન પૂરી કરકે ઇસકા ચાર્જશીટ કર દે. સ્પેશિયલ પીપી કી નિમણૂક કે લિયે ગૃહ વિભાગ કો અરજી કર દી ગઈ હૈ, ઉનકા ભી આજ શામ તક યા કલ તક સુબહ તક નિમણૂક હો જાયેગી. થેન્ક યુ. તો રાજકોટ પોલીસ કમિશનરને આપે સાંભળ્યા કે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જલ્દીમાં જલ્દી આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવશે અને સાથે સાથે ફાયર એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી તે વાતની પણ સ્પષ્ટતા અહીંયા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. ગેમ ઝોનની પરવાનગી લેવામાં આવી નહોતી, ફાયર એનઓસીની પ્રક્રિયા પણ પૂર્ણ નહોતી કરવામાં આવી. ગેમ ઝોનના તમામ ભાગીદારોને આરોપી બનાયા હોવાની વિગતો મળી રહી છે અને એ સિવાય ફાયર સેફ્ટી ન હોવાના કારણે આગ કાબૂમાં આવી શકી ન હતી અને આટલી મોટી ભયાનક દુર્ઘટના સર્જાઈ તે તમામ બાબતોનો ઉલ્લેખ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો. પરંતુ પ્રકાશ જૈન સહિત 6 સામે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.